ભાઈ આપણે આપણે બગાડી છે. જીવવા જેવો જમાનો આવ્યો છે દુવાગામાં, કારણ કે શ્રદ્ધા છે ને એક વચન છે અને વિશ્વાસ છે ને બહુ વચન છે. શ્રદ્ધા જ્યારે અપગ્રેડ થાય છે ને ત્યારે ભક્તિ થઈ જાય છે, અને શ્રદ્ધા જ્યારે એક્સપાયર થાય છે ને ત્યારે અંધશ્રદ્ધા થઈ જાય છે. વિશ્વાસ છે ને જ્યારે અપગ્રેડ થાય છે ત્યારે આત્મવિશ્વાસ થાય છે, અને વિશ્વાસ જ્યારે એક્સપાયર થઈ જાય છે ને ત્યારે વિશ્વાસઘાત થાય છે. એટલે તમારી અંદર શ્રદ્ધા જીવાડજો, ઈશ્વર માટેની શ્રદ્ધા. જેને તમે, હું એવું નથી કહેતો તમે કોઈ એક ધર્મ, બધા સાચા છે ધર્મો છે ને, બધા બુફે ડિનર જેવા છે. આપણને ગમે એ લઈ લેવું એમાંથી, કોઈને ક્રિટિક એમાં આપણે કેટલો ટાઈમ ફલાણો ધર્મ આવો ને ફલાણા બાપ, અરે ભાઈ બધા સારું સારો વિચાર તો આપે છે, દારૂની બોટલ વેચે છે, એના કરતા કોક ધર્મની તો વાત લઈને નીકળ્યા છે એને વંદન કરજો. ડ્રગ્સ કે હેરોઈન વેચવા વાળા કરતા તો સારા કે ધર્મની વાતો તો કરે છે સાહેબ. ઈશ્વરમાં લોકોમાં શ્રદ્ધા, કોઈ પણ ધર્મના કદાચ હોય એ સંસ્કારની વાત તો શ્રદ્ધા જગાડવાની વાત કરે છે. આપણે સાહેબ ખરેખર જેના વિશે પૂરેપૂરું નથી જાણતા એવું એના વિશે બોલવાનું બંધ કરી દઈએ તો 70% વાર્તાલાપ બંધ થઈ જાય. અરથ વગર નરેન્દ્ર મોદી આમ ન કરવું જોઈએ, ઓબામાએ આમ કરવું જોઈએ, તું પડ્યો રે ને શાનો, તારા છોકરા તારું કયું નથી કરતા, અને હાલી નીકળ્યો નરેન્દ્ર મોદી સુધી ઓબામાએ આમ કરવું જોઈએ. કેવાનો અર્થ કે આપણે અર્થ સલાહ કોઈની શિખામણ ન માનવી, આ મારી તમને શિખામણ છે. વન લાઇનર છે આ બધી પણ મારા વાલા, એટલે મેઘાણી આ ધરતી. અમે એમ કલાકારો ગાંધીજીના કોઈ ભાષણમાં, ગાંધીજીમાં નેતા કોઈ ગાંધીજીની યાદ ન કરે તેનું ભાષણ અધૂરું રહે. તો અમે જો ભલા માણસ કોઈ એમ કહેતું હોય કે હિન્દુસ્તાન ટેકનોક્રાફ્ટ, આપણે હજી કદાચ પાછા છીએ થોડા એડવાન્સ ટેકનોલોજીમાં, આપણે ઈમેલ કરીએ પછી ફોન કરવો પડે કે ઈમેલ જોયો સારું ટેકનિકલી થોડાક હજી પાછળ છીએ, પણ હિન્દુસ્તાન સંતોષની ભૂમિ છે. હા મન નરેન્દ્ર મોદીની વાત નીકળે છે, કહી દઉં મરદામર્દ મુખ્યમંત્રી છે આપણો. હમણાં એકવાર મને એક ભાઈ કીધું મને કે નરેન્દ્રભાઈને આપણે આપણી દીકરીને લગ્નમાં કેવું હોય જમવા આવે, આપણે કંઈ પ્રવચન જ કરું, જમવાનું આમંત્રણ મારે ઓળખાણ તમે હાલો આપણે જાય વિનંતી કરી ગાંધીનગરમાં લગ્ન. અમે ગયા વિનંતી કરી સાહેબ દીકરીને લગ્ન છે, ભાઈ આપ આવશો? સાહેબને રાજી થયો, કાંઈ વાંધો નહીં આવીશ. ચાલો સાહેબે હા પડી, આ ભાઈ રાજી થઈ ગયો. બધાને કહી દીધું સીએમ સાહેબ આપણે દીકરીને લગ્નમાં જમવા આવવાના, એમ 8 વાગે સીએમ સાહેબ આવવાના, 7 વાગે એના સિક્યુરિટી વાળા આવ્યા, કાળા કપડા પહેરેલા, મોંથળ ઢોળી નાખ્યા, દાળ બાળ ફગાવી દીધી, ઢોકળા બોકળા ઉલાળી નાખ્યા. બોલો ટેન્શનમાં બીપી વધી ગયું, ભાઈ શું કામ આમ? સીએમ એ કે નરેન્દ્ર મોદી ખાતા નથી ને ખાવા દેતા નથી. ગુજરાતી પ્રજા પાસેથી ફાસ્ટેસ્ટ કોમ્યુનિકેશન શીખવા જેવું છે. કા તો આ લોકો છે ને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કે જય માતાજી, જય જીરેન્દ્ર બોલ્યા પછી સીધું એમ કે છે શું ખબર, અહીંથી સીધી હમણાં અમદાવાદ કાલ સવારે ખબર પડી જાય સાંઈરામ આવ્યો. ઇમેઇલ કે ફેક્સ કે ટેલિફોન એનાથી પણ ચાલ શું ખબર. આ કોમ્યુનિકેશન ફાસ્ટેસ્ટ કોમ્યુનિકેશન ગુજરાતી પ્રજા પાસે શીખો, પણ સિક્યોરિટી સાથે જાશો તો શીખવા નહીં મળે, સામાન્ય માણસ થઈને જાઓ. મનમોહનસિંહ નવરા હતા, હમણાં એક દીઠ દાઢી વાડી કઢાવી એ ટોપી ઓપી નાખી ચશ્મા ઉશ્મા પહેર્યા. ચાંદની ચોકમાં દિલ્હીમાં એક ગુજરાતી પાનવાળો છે, આપણો પાન બનાવતો હતો ને મનમોહનસિંહ ઉભારિયા જીન્સ ને ટીશર્ટમાં, શું ખબર પાનવાળો કે ખબર નહીં, મનમોહનસિંહ ટકા કરાવીને રખડે ક્યાંક. ગુજરાતી લિટરેચરમાં કેટલી તાકાત છે, આપણી કરુણતા છે. મેઘાણીના ટ્રાન્સલેટરો આપણે નથી મળ્યા છે, યાદ કરાવું છું જે વાત ઉપર, જે ગીત ઉપર મારે જવું છે, એટલા માટે આટલા દિલથી આપ જે લાફ્ટર આપો છો. ખરેખર ઘણા બધા કાર્યક્રમો તો કર્યા છે, આજનો કાર્યક્રમ જિંદગી પર તમને યાદ રહેશે એવો મારો પ્રયત્ન છે, અને મને તો યાદ રહેશે. લવલી ઓડિયન્સ, બહુ દિલથી આપ માણો છો,
સાહેબ અમેરિકા વાળા લંડન વાળા એમ કહેતા હોય કે સાયન્સ અમે ગોઈતું છે, એનો કાન પકડીને કહેજો કે આ ધરતી માથે સૌથી પહેલી સ્ટીચલેસ સર્જરી ભોળાનાથે ગણપતિના મસ્તક ઉપર હાથીનું મસ્તક મૂક્યું, આ સૌથી પહેલી સ્ટીચલેસ સર્જરી. કુબજાના પગ ઉપર ઉભા રહી અને કૃષ્ણ એ ખુંધી, જન્મથી ખુંધી કૃષ્ણ કુબજાને સીધી કરી હતી, આ સ્પાઇનલ કોર્ડની સર્જરી પહેલી હતી. દુનિયાનો સૌથી પહેલો સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુનો સૌથી પહેલો ડોક્ટર જો કોઈ હોય ને તો એ કૃષ્ણ પરમાત્મા. આ કોઈ કહેતું હોય તો યાદ કરાવજો ખાલી દાખલા. આ સૌથી પહેલું આ ધરતી માથે વોટરપ્રૂફ બિલ્ડિંગ બનાવ્યું હોય તો વિષ્ણુ ભગવાન. દરિયાની દીકરી લગ્ન કર્યા દરિયામાં રહ્યા, ઘર જમાઈ રહેવા વાંધો નહીં, આપણે દેવતાઓ રહ્યા છે. ભોળાનાથે હિમાલયની દીકરી લગ્ન કર્યા કૈલાસમાં રહ્યા, ખોટું નથી, પાંચ થી રોકાવું પડે ને તો રોકાજો. ઘણા છે ને સસરા પ્રેમ ચોપડા જેવા લાગ્યા કરે. સાહેબ સૌથી પહેલી ફાયર પ્રૂફ મહિલા એટલે હોલિકા. કેમ મારી વાત ખોટી હોય તો આ પાછી આપો. આપણી સાહેબ માયથોલોજીમાં, આપણી દંતકથાઓમાં જે વાતો ભાવ ગર્ભિત છે ને, આપણે એને શ્રદ્ધાથી જોઈએ છીએ. આપણી કરુણતા એ છે અને એની ઉપર ઓલા લોકો પાસે શ્રદ્ધા જેવું કાંઈ છે નહીં. ધોળી જવા એમાં બુદ્ધિ લગાડે છે સાહેબ. પુષ્પક વિમાનનો ઉલ્લેખ આપણી તમામ દંતકથાઓમાં, તમામ ધાર્મિક કથાઓમાં આવે છે. તો કર્દમ ઋષિએ દેવહૂતિ માટે બનાવેલું પેલું તામસ કે કામસ નામનું કોઈ વિમાન, આ પેલું વિમાન હતું સાહેબ. અગ્નિઅસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર છે, ધીસ આર ધ ફર્સ્ટ મિસાઇલ ઓફ ધીસ વર્લ્ડ. આપણે જે કથાઓ જાણી ચૂક્યા છે અને કથા કદાચ ન ખબર હોય તો કહું, સંજીવની બુટી લેવા માટે હનુમાનજી જાય છે, એ પેલો ઓક્સિજનનો બાટલો હું ગણું છું. મારી વાત ખોટી હોય તો પાછી એમાંથી કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. અને વેટ લિફ્ટિંગની શરૂઆત હનુમાનજીએ જ કરી. સાહેબ સંજય બેઠો બેઠો ધૃતરાષ્ટ્રની સામે આખે આખું લાઈવ ટેલિકાસ્ટ આપે છે. સંજય ઇઝ ધ ફર્સ્ટ સેટેલાઇટ ઓફ ધીસ વર્લ્ડ. મારી વાત ખોટી હોય તો પાછી આખે આખા યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ, ઇન્ટરનેટ છે, ત્યાંથી શરૂઆત છે. અને હનુમાનજી આવતા હતા લઈને, વિચાર તો કરો, સંજીવની બુટી લઈને આવતા હતા ત્યારે બનેલી ઘટના. ત્યારે એને પરસેવાનું એક ટીપું પડ્યું. આવી કથા જો રામાયણ વાંચી હોય, અને પરસેવાનું ટીપું એક મગરીના પેટમાં ગયું અને મગરી એક સંતાનને જન્મ આપ્યો છે, એનું નામ મકરધ્વજ. અને રામ અને રાવણને, રામ અને રાવણના યુદ્ધ પછીની ઘટના છે આ, કે અહિરાવણ અને મહિરાવણ એ જ્યારે રામને લક્ષ્મણને ઉપાડીને પાતાળમાં બંદી બનાવે ને, ત્યારે એનો દરવાન તરીકે બેઠો હોય છે મકરધ્વજ. હનુમાનજીને જ્યારે છોડાવવા જાય છે ને, મકરધ્વજ કહે છે કે કેમ છો પપ્પા, હનુમાનજી ગોટે ચડે છે, મેં લગ્ન નથી કર્યા ને, આ કલૈયા કુંવર જેવો આવ્યો ક્યાં. પપ્પા નહીં કીધું હોય પણ ભલે વાત હોય, એટલું હું સુધારું છું. શું છે બાબુજી, કેવી વાત કે તું દીકરો મને કેવી રીતે કે હા એ કે અત્યારે મકરધ્વજ વાત કરી, તમારા પરસેવાના એક ટીપામાંથી મારી માએ મને જન્મ આપ્યો. સાહેબ સાયન્સ હજી વિચારી પણ નથી કે પરસેવાના ટીપામાંથી સંતાનનો જન્મ થશે. હજારો વર્ષો પહેલાં આપણી આપણી દંતકથાઓમાં, આપણા ધાર્મિક ગ્રંથોમાં આ વાત, એટલે મકરધ્વજ ઇઝ ધ ફર્સ્ટ ટેસ્ટ યુ બેબી ઓફ ધીસ વર્લ્ડ. હા હા સાહેબ, ઇથી આ લવ લેટર લખવો છે ને, એ કૃષ્ણએ શરૂઆત કરી. હેલો રુક્ષ્મણી ઓખાએ જે લખ્યો એ આ પહેલો પત્ર હતો સાહેબ આ ધરતી. હે, કહેવાનો અર્થ એ છે કે આ વાતો પણ આપણે ભૂલી ચૂક્યા છીએ. આપણને સાલો અડધો ગ્લાસ ખાલી છે ને એનો જ વસ્તુ શો છે, આપણો અડધો ગ્લાસ ભરેલો છે ને એનો આપણે રાજીપો નથી. ત્યારે આપણા લિટરેચરની વાતોથી મેં જે દુહાચંદથી શરૂઆત કરી હતી, જેવો પડકારો તમે મને શરૂઆતમાં આપ્યો હતો, દુકાનમાં કાપડની દુકાનનો એક નિયમ હોય કે જેટલા તાકા ખોલ્યા હોય ને એટલા હકેલવા પડે, હાજ પડે એટલે હકેલવા પડે તો જ થાય. કારણ કે આપણે, મેં કીધું ને, એવી ધરતીમાં જીવીએ છીએ. એક એક બીમાં કેટલા સફરજન છે, એક સફરજનમાં કેટલા બી છે એ આપણે કહી શકીએ, પણ એક બીમાં કેટલા સફરજન છે ને તો ઈશ્વર જ કહી શકે. બરાબર. તો તમારા સંતાનોનો એક નાનકડી વાત કહી દો કે એમાં આવડતનો વિકાસ કરજો. બિલ ગેટ્સના શબ્દો છે કે હું કોઈ દી ભણતો નથી, એકેય કંપનીમાં ટોપર્સ નહોતો, એકેય સબ્જેક્ટમાં ટોપર્સ નહોતો, પણ આટલે દુનિયાની તમામ યુનિવર્સિટીના ટોપર્સ મારે અહીંયા લાઈનમાં ઉભા રહીએ છીએ. કારણ કે એને આવડત વિકસાવી ખાલી. હા હા, આવડત વિકસાવજો તમારા સંતાનો. હારી પાણીપુરી બનાવતો હશે ને તો આખા ગામને ધક્કો થશે. ફરણો ભાઈ પણ શું હારી, કારણ કે એની માર, હું સાયન્સમાં ફેલ છું કે પાસ છું, તમને કોઈ મને પૂછ્યું ચંદ્રકાંતભાઈ, મને તમે પૂછ્યું ચંદ્રકાંતભાઈ ગ્રેજ્યુએટ હું છું કે નહીં, ના. અમિતાભ બચ્ચન કેટલા વિષયમાં ફેલ થયો એ કોઈને ખબર નથી. સચિન તેંડુલકરને વિજ્ઞાનમાં કેટલા માર્ક હતા એને તમારો મતલબ ના. સાનિયા મિર્ઝા કેટલામાં પાસ થઈ ના, બિકોઝ આ બધા કોઈ પણ એક બાબતમાં પારંગત છે. તમારું સંતાન પારંગત બને ને એ બહુ જરૂરી છે. અને થ્રી ઇડિયટ્સનો આ સારો સંદેશો છે. હા હા, એને પૂછેલ મગ તને શું લાગ્યું થ્રી ઇડિયટ્સ બાદ, મને કે બસ હવે ડોક્ટરોને બદલે એન્જિનિયરો ડિલિવરી કરાવશે. પકડાય તો ઊંધું પકડાય છે માણસો.
મેં કહું એટલે શીખવા જેવું બીજું કેટલું છે એમાંથી. ઊંધું જ પકડાય સાહેબ. જો હા હા, એટલે કહું છું ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય, ફૈબાને મૂછું ફૂટે એટલે કાકા નો કહેવાય. એટલે મારા વાલા મેઘાણીને યાદ કરું છું, સૌરાષ્ટ્રની ધરતીના એવા આડાફીડ કવિને, અને અમારા દિલીપભાઈની, અમારા ખાસ બધા ગોંડલના મિત્રોની ફરમાઈશ આ ગીતની. શું કામ? ગામડે ગામડે ભટકી. In the shadow of a Russian revolution, during the advent of Gandhian era, one freshly Gujarati graduated young man migrated to Kolkata. For the 3 years, he worked hardest in earnest, and in his spare moment, he learnt Bengali very well. He came directly influences with the great literatures like Rabindranath Tagore and Dvijendraji, and institutions like Brahma Samaj. The young man thought that there was a lots of possibilities about the folk literature in his own native region, Saurashtra. Day per day, he was unable to contain his zeal. He didn't stop the burning desire for the invention of folk literature. And once in the morning, he resigned in the company and brought a ticket back to Kathiawad. And then after, he never looked back. He was embarked on the exploration and exportation of the folk lords of our Saurashtra. The name of that young man was Jevarchand Kalidas Meghani. From 1896 to 1947, Meghani introducing us the hoary depth of our folk literatures. In his own words of Meghani, Saurashtra is a peninsula of antiquity, of a most western source of our India, who is the mainspring of our Gujarati folk literature. Saurashtra is the bizarre blood combination, land of bizarre blood combinations. Saurashtra is the land of a brimming rivers and valuates. Saurashtra is the land of the love and abundance. So friends, he scrutinized the songs and fables and odds and lots of the couplets and the live stories of the memorial stone tablets. And he gave it a book form. And friends, the book, the name is Book of the Saurashtra Rasda in 5 volumes. Tamara gharma satya na prayogo and Saurashtra Rasda be hovi joye bhala manas jo tame gujarati ho to be pustako khali vasavjo. Gunwant Shah na shabdo yaad karavu chu ke aa 5 pustako hara ghar ma no hoy ne e ghar ma dikri deta pehla vichar karjo sahab. Etle meghani nu ek evo amar git tamaru rashtra git chhe. એટલે જેટલા દિલથી આપે સાંભળો છે એટલા દિલથી આમ આમાં વચમાં કોઈ ઊભા નહીં થાય. ઓલા મિસ કોલ વાળા તો મોબાઈલ નથી આવ્યો વચમાં, એટલે સારી વાત છે. મોબાઈલે વચ્ચે કહી દઉં છેલ્લે છેલ્લે જાતા જાતા, હું કા મોબાઈલે ઉપાડે 10 વર્ષ જવા દો, કંપની એવી આગળ વધી જવાની છે બધી. આ વચમાં બેઠેલી બહેનો જે આપણને જવાબ આપે છે ને, આપનો ફોન ઉપાડી શકે તેમ નથી. આપણી સગી સાળી બોલતી હોય ને એમ જવાબ આપે. 10 વર્ષ પછી આપણે એટલા ટેકનોક્રાફ્ટ એટલા આગળ વધી ગયા હશું કે આપણી હાજી પરિસ્થિતિ આ બેન કહી દેશે, માફ કરજો તમે જેને ફોન કરવા જઈ રહ્યા છો એ અત્યારે એના પત્નીના હાથનો ફેલહણનો માર ખાઈને બેઠા છે. કૃપા કરીને સોજા ઉતરી જાય પછી ફોન કરવા વિનંતી. રવિન્દ્રભાઈ આવા ફોન આવશે, તમે જે શેઠને ફોન કરવા જઈ રહ્યા છો એ શેર બજારમાં વટકી ગયા છે, સેન્સેક્સ ઊંચો આવે ત્યારે ફોન કરવા વિનંતી, એવા ફોન આવશે. લખી લે. અને કુંવારા માટે તો જોવા જવાની સિસ્ટમ તો નીકળી જશે, 10-20 વર્ષમાં આવું કાંઈ હશે જ નહીં. જોવા જવા ડાયરેક્ટ ફોન કરો, કન્યા તરત જ સામેથી કહેશે જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો 1 દબાવો. કોમ્પ્યુટરાઇઝ. મારી બા સાથે વાત કરવા માંગતા હોય તો 2 દબાવો. મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો 3 દબાવો. મારા નાની બહેનનું માગું નાખવા માંગતા હોય તો 4 દબાવો. મારા બગડી ગયેલા ભાઈનું માગું નાખવા માંગતા હોય તો 6 દબાવો. જો તમે રીમેરેજ કરવા માંગતા હોય તો આગલી વાળીનું ગળું દબાવો. કોમ્પ્યુટરાઇઝ સેટ સિસ્ટમ. મારા ગોંડલમાં એક ડોક્ટર છે મોબાઈલ પ્રેમી, એને બોર્ડ મારેલું મારે દવાખાનામાં આવો તો મોબાઈલની ભાષામાં જ વાત કરજો. એક જણાને ભયંકર પેટની તકલીફ કે સાહેબ કબજિયાત, એમ નહીં ઇન્સ્ટ્રુમેન્ટમાં શું તકલીફ છે, મોબાઈલની ભાષામાં બોલ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું તકલીફ. આને કીધું સાહેબ કબજિયાતને કેમ કેવું, એ કે મિસ કોલ જેવું થાય છે. હું યાદ આવીશ તમને સાહેબ, ઘણી ઘણી જગ્યાએ યાદ આવીશ, મારી યાદો મૂકતો જાઉં છું ઓમાનમાં. મિસ કોલ જેવું થાય સાહેબ, હાથ પકડીને કે કવરેજ મળે કારણ થતું કઈ ટાવર આવે હશે ફૂલ ટાવર. બીજી કોઈ તકલીફ સાહેબ? ઇનકમિંગ ચાલુ છે, આઉટ ગોઈંગ બંધ છે. વીરભાઈ ઇન્કમિંગ ચાલુ છે કે બીજી કઈ? હા સર, એક બહુ મોટી તકલીફ છે. શું? તો કે સેવ નથી કર્યા ને એમાં રિંગટોન વાગ્યા કરે.
માય ગોડ સાહેબ કે ત્રણ એસએમએસ આપું છું, સવારે લેજો, એક બપોરે લેજો ને એક સાંજે લેજો, કાલ જો કવરેજ આવી જાય મને એક મિસ કોલ કરી દેજો. એ તો તકલીફ છે. બીજી તને ફોન આવ્યો સાહેબ કોલ ડાયવર્ટ થઈ ગયો. પણ એટલે સારી સારા પુસ્તકો ઘરમાં વસાવજો. હમણાં જ કહેતો કે બહારથી મારું જ લેતા જાઓ, ભાઈ લેજો એ તમારા ખર્ચે. એ પછી ગુજરાતી સમાજમાં બિલ ન નાખતા. હા, જયેશ, જે મારું ગુજરાત ગીત મેં ગાયું એ જયેશની MP3માં છે, અને મારી ખાસ તમારા માટે બનાવેલી 4 ટાઇટલની DVD અને મારું પુસ્તક બહાર મળશે. પણ મુદ્દાની વાત એ છે સાહેબ કે ભાષાને જીવડવાનો એક નાનકડો પ્રયત્ન છે અમારો, અને મેં ઘણી જે ગીતો લખ્યા એક ગીતની કડી ઉપર મારે વાત કરી છે મારા દિલીપભાઈની. ખાસ ફરમાઈશ, મારું આ રાષ્ટ્રગીત છે, અને તમારે મને જેવો દુહાછંદનો પડકારો આપ્યો તો એવો પડકારો ખાલી આપવાનો ભાગ આપણે જે પડ્યા હતા એ ભાગ પાસે 2 મિનિટ જાગૃત કરું છું. જયેશ, આ પક્ષ મારામાં જ છે, હજી તું પક્ષ પલટો ન કરતો. અને અમારું રાષ્ટ્રગીત ડાયરાની દુનિયાનું હે મારી જનની, હે મારી જનની, કે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુરીનો રાગ, એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રાગ. તમારે ગાવાનું છે હો રાજ મને લાગ્યો. વાહ, ક્યાં વાત છે. એક વિનંતી, આમાં વચમાં ઉભા ન થતા, અમારું રાષ્ટ્રગીત છે એટલે અમે આને એવું સન્માન આપી. ઉભા થઈ ગયા, નીકળી જાય ભાઈ, નીકળી જાય મારા વાલા, મારા પેટ નીકળી ગયા મારા વિહામાં. તને હજી કોઈના મિસ કોલ ન આવતા હોય બેટા, આવશે હમણાં ટૂંક સમયમાં, તારે વયું જવું પડશે ભાઈ અડધો મૂકી. એક 5 જ મિનિટમાં આપણે, કારણ કે અમારું આમ અમારું સન્માન છે, માફ કરજો. સાથે ગાવાનું છે હો રાજ મને લાગ્યો કસુંબીન, એવરીબડી હો રાજ મને લાગ્યો. ઘોડ્યો કશું વિનોરા, કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો એ છોડ્યો કશું વિનો. હાલો મુંબઈમાં, અને 20 વર્ષનો એક ફાંકડો જોવાનો ઉભો થયો કે એ મિસ્ટર મેઘાણી વેઇટ.
આઈ વોન્ટ ટુ આસ્ક વન ક્વેશ્ચન. બોલો બોલો બેટા, કે આવી વાત તમે લખો છો કે વાહલી દિલદારાની પગની મહેંદી ઉપરથી ચૂમ્યો કસુમીનો રંગ. મેં રામથી માંડીને રામવાળા સુધીના તમામ પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. સાંભળજો, જુવાને દલીલ કરી હતી મેઘાણીના જીવનમાં. આવી અશ્લીલ વાત એક રાષ્ટ્રીય શાયરને તમને ઉપમા આપી છે ગાંધીજીએ. તમે આવું લખો છો, મેઘાણીએ કીધું કેટલા વર્ષ થયા જુવાન તને? 22મું હાલે છે. તને જેટલા વર્ષ થયા ને બેટા, એનાથી ડબલ વર્ષ 40 વર્ષ થી તો હું સંશોધન કરું છું સાહિત્યનું. પણ તારો સવાલ બહુ વ્યાજબી છે. સાંભળ, શું બન્યું તું? ગામડું ગામ એક 5 મિનિટની વાત કરી તું. હા, શિરસ આપ્યો, કરુણરસ આપ્યો ને એક વીર રસનો 5 મિનિટનો પ્રસંગ. રાજપૂતનું એક ખોયડું અને ગામમાં વિધવા માં એ 3 દિવસ સુધી લગ્નના થયા છે રાજપૂતને. અને પરણીને આવી છે રાજપૂતાણી. આપણે ખબર જ હોય કે દરબારોમાં મામા ફૂઈના રિવાજો, મામા ફૂઈ અંદરો અંદર પરણી શકાય ભાઈ બહેન. અને સાહેબ એટલે એ 3 દિવસ થયા છે લગ્નને હજી, અને બરાબર ગામની 1500 ગાયોને વાળી, ગામની 1500 ગાયોને 12 વટીયા ઉપાડી જાય છે. એક માણસ દોડતો દોડતો આ દરબાર પાસે આવે છે, બાપુ 1500 ગાયો લઈ જાય છે 12 વટીયા. કાલે સવારથી જો આ ગાયોને કોઈ રોકશે નહીં તો કાલે આપણા ગામમાં દૂધે વાળું નહીં થાય, ઘરના કોઈ ગામના કોઈ છોકરાને દૂધ નહીં મળે. લગ્નના 3 દિવસ થયા છે સાહેબ. આ જુવાન આ મરદામર દરબાર, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દોય લે, મર્દ કો મર્દ બચાવે, ગહરે સાંખે કામ, મર્દ કો મર્દ હી આવે, ફિર મર્દ વહી કો જાનીએ, સુખ દુઃખ સાથી મર્દ કહે, બેતાલ કહે બિક્રમ સુનો, યહી હે લક્ષણ મર્દ. આવો મર્દા મર્દ રાજપૂત, એને કેવા ઘાસની માલિકો ભવાની લઈ, તલવાર લઈ અને એની પત્ની એને તિલક કરી દે. અને આ રાજપૂત બાગડતા ધુમાપડ, બાગડતા ધુમાપડ, બાગડતા ધુમાપડ કરતો ઘોડામાંથી બેહી અને જેને કહેવાય ગામના પાદરમાં જાય 8 જેટલા બારવટિયા અને ઝાકાઝી 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 તલવારની તાળીઓ પડવા માંડે. અને ભલામણ હાંઢિયાના પહાડા જેવી તલવાર એ 4 જેટલા બારવટિયાને મારી નાખ્યા, 4ને ભગાડી દીધા. પણ જાતા જાતા 1 બારવટિયાની બરછી આ દરબારની આ રાજપૂતના છાતી હોંહરવી નીકળી ગઈ સાહેબ. ફાગણનો ખાખરો ખીલે ને એમાં રાજપૂત વિધાઈ ગયો. ગાયું તો પાછી આવી પણ દરબારને એની લાશ પાછી આવી. 3 દિવસ લગ્નના થયા છે. આ દરબારની માં એટલે એની સાસુ એની નવોઢા પુત્રવધુને કહે છે કે બેટા, તારા લગ્નના હજી 3 દિવસ થયા છે, તારા હાથની મહેંદી હજી હુકાણી નથી. જો તું કહે ને તો હું તારા જેવો તારા માટે કોઈ પરગણાનો બીજો કોઈ ક્ષત્રિયનો દીકરો ગોતી અને હું તારું કન્યાદાન કરું. સાંભળજો, આ સમાજની સન્નારીઓની સમજણ. તેથી આ દેશની એક 22 વર્ષની છોકરી, આ 22 વર્ષની રાજપૂતાણીએ જવાબ આપ્યો હતો ને, જવાબ સાંભળવા જેવો. એને એટલું કીધેલું, બા ફૂઈ, મારા જેથી હગાઈ નહોતી થઈ ને તેથી મારી બેનપણીએ મને પૂછેલું કે તને કેવો વર ગમશે. તેથી મેં મારી બેનપણીને એટલું કીધેલું કે મેં પહેરું ઈણરી ચૂડિયા, ઝીણરી અખિયા લાલ, સાથ રહે ઘડી દો ઘડી મારું આખું આખું ન્યાલ. બે ઘડી મારી હારે રહીએ ને તોય મારું આખું આખું ન્યાલ. બેસે, આપને ખબર ન હોય તો કહી દઉં કે પદ્માસન વાળવું પડે સતી થવા માટે. બેસે ને ત્યારે અને પદ્માસન વાળો ને એટલે પગની પાની છે ને એ સાથળ ઉપર આવે. ખોળાની માલિકો રાજપૂતનું કપાયેલું મસ્તક રાખ્યું છે. જય માતાજી, જય માતાજી, હર 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 મહાદેવ. હરના નાદારે જેને કહેવાય ચિતા પ્રગટાવવામાં આવે અને જરાક ભાળ 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 ચિતા હળકતા જરાક લાકડું હરકે ને એટલે પદ્માસન જરાક ફગે અને રાજપૂતની ઓઠ છે ને એ બરાબર રાજપૂતાણીના પગની પાનીમાંથી ચુંબન કરે. સાહેબ આ ઈ પાણીની વાત એવી વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચુમ્યો કસુમી નો રાજ હો રાજ આજ ચુમ્યો કસુમી નો રાજ ઓલા ભક્તો ના તંબુરની ટપકેલો ભક્તિ ભરચમ કસુમી નો રંગ કમોન રાજ મને
સપનો ના કવિઓ ગાયો કસું બેનોરા ઓ રાજ આજ ગાયો કસું બેનોરા કોઈ બિસ્મિલ બેતાબોની માતા ના ભાલે થી ચમક્યો કસું બેનોરા કેટલું પચે છે એ મહત્વનું છે, કેટલું વાંચો છો એ મહત્વનું નથી, કેટલું યાદ રહે છે એ મહત્વનું છે, કેટલું જીવો છો એ મહત્વનું નથી, વેરુ કેવું જીવો છો ને એ મહત્વનું છે. કારણ મારા તમારા ઘરમાં હજી આજની તારીખે દરેક ભારતીયોના ઘરમાં એક કેલેન્ડરનો લોટો હોય છે, કાગળનો. રોજ આપણે આપણી હાથે હવારના પરમાં ઉઠીને એક પાનું ફાડીએ છીએ. દિવાળી આવે, ડટો પૂરો થઈ જાય છે, પછી પૂઠા હોય હિસાબ લખ્યા હોય, ચોથાણી સાહેબના 200 રૂપિયા દેવાના બાકી છે દૂધના, હે એમ સાહેબ જિંદગી એ કાળરૂપી કેલેન્ડરનો લોટો છે. એક એક પાનું રોજ ફાટે છે, આ હા હા હા. દિવાળી આવે, આ ડટો પૂરો થઈ જવાનો છે. ઓલા ડટામાં અને આ ડટામાં માત્ર તફાવત એટલો છે કે ઓમાં આપણે પન્ના ઊંચા કરી, પેજ ઊંચા કરીને જોઈ શકીએ છીએ કે દિવાળી ક્યારે છે, અને આમાં ખબર નથી સાહેબ દિવાળી ક્યારે છે. તો જીવી લેવી મારા વાલા, મોજથી જીવી લેવી. જિંદગી છે ને સિગરેટ જેવી છે, હળગી તો ગઈ જ છે, પૂરી તો થઈ જ જવાની છે. એક એક પળ જાણે જિંદગીની છેલ્લી પળ છે, અને માલિકે માતાજીએ મોજથી આપી છે. આપણા આપણા વડવાઓને આવું કાંઈ નહોતું આપ્યું. આ મોજથી જીવવી, ફરિયાદોથી જીવશો તોય પતી જવાનો છે, અને રાજી થઈને જીવશો તો ગામ યાદ કરશે કે ફલાણા માણાના મોઢા ઉપરથી કોઈ દીપલા રેખા ફેરી નહીં. એટલે ક્યાં ભરોસા, ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યાં ભરોસા, ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, क्या भरोसा, क्या भरोसा. साथ देती नहीं, साथ देती नहीं ये किसी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा. शम्मा बुझ जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, दम निकल जाएगा, ये दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा आदमी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा. गाने लखे छल्ले घोर